15 વોલ્ટની પેડલ પેનલ છે બરાબર 400 વોલ્ટ પેડલ પેનલમાં આપણું પહેલું છે ગ્રુપ સ્ટાર્ટર બોર્ડ 2 ગ્રુપ સ્ટાર્ટર બોર્ડમાં શું આવે વસ્તુ અડી અલગ અલગ છે અહીંયા આપણી અહીંયા ગ્રુપ સ્ટાર્ટર બોર્ડ એટલે છે આયલું ગ્રુપ સ્ટાર્ટર બોર્ડ અહીંયા આલું યુઆઈ વેન્ટિલેશન છે યુઆઈ વેન્ટિલેશન એ ગ્રુપ સ્ટાર્ટર બોર્ડ છે એટલે આપણે બે ચાલુ કહે કે નહીં સિંગલ પુલ હેચકોની પેનલ ટા છે બરાબર કે નહીં ફેસ પર ફોલ નંબર કામ આવે સ્પેર છે કોઈ બી પ્રોવિઝન હેન્કેન ઉપર છે આપણી બ્રિજ પર છે બ્રિજ પર છે પછી જનરેટર સ્ટોર જનરલ સ્ટોર એક્ઝોસ્ટ ફેન એક્ઝોસ્ટ ફેન એટલે શું કે પેલા રિટર્ન ખેંચી રહ્યા હોવા એને એક્ઝોસ્ટ ફેન કહેવા પડે એક્ઝોસ્ટ ફેન કહેવાય ગ્રુપ સ્ટાર્ટર બોર્ડ વન ગ્રુપ સ્ટાર્ટર બોર્ડ વનમાં આપણું હાઇડ્રોપોર પંપ ચાલે એસી પંપ બી નું કનેક્શન બી એમાં જ છે બરાબર ને ને પછી બીજું છે બિલ્સનું એક છે એ અલગ અલગ પંપ બધા ચાલે છે એમાં બરાબર ને પછી ગ્રુપ સ્ટાર્ટર બોર્ડ 3 ગ્રુપ સ્ટાર્ટર બોર્ડ 3માં આપણું ફ્યુલ ઓઇલ ટ્રાન્સફર છે ફ્યુલ ઓઇલ આપણે ટ્રાન્સફર કરવાનું હોય કે નહીં એથી તેના માટે ગ્રુપ સ્ટાર્ટર બોર્ડ 3 વાપરે છે બરાબર ને અહીંયા જ છે પછી છે કેલરી ફાઈટર એને ખબર જ છે આપણે ટેમ્પરેચર આપણે બાથરૂમમાં પાણી ગરમ કરવા માટે યુઝ થાય બરાબર ને ટેસ્ટ પેનલ અહીંયા ઇલેક્ટ્રિકલ ટેસ્ટ પેનલ આપણે જ્યારે બી ઇલેક્ટ્રિકલનું કંઈ બી ટ્યુબલાઇટ ચેક કરો ને એમાં ઇલેક્ટ્રિકલ ટેસ્ટ પેનલ આપેલ છે આ ECR AC છે ECR AC નું હમણાં એટલું બધું ફંક્શન એ બંધ છે હમણાં આપણે એટલે એક્સટર્નલ બાબતા છે એ ફોરવર્ડ હાઇડ્રોસેટ હાઇડ્રોસેટ એટલે આગળ છે પાણીવાળું હાઇડ્રોસેટ છે ફોરવર્ડ એટલે આગળની સાઈડ ફોરવર્ડ હા પછી ઓઇલ બિલ સેપરેટર આપણો ઓઇલ બિલ સેપરેટર છે અહીંયા સાઈડ પર ઘડી કલરનું દેખાય આ બસ છે બતાવો તને તેમાંથી ઓઇલને ઓઇલને પાણી જે મિક્સ આવેલું હોય એની ફિક્સ કરવા હા સેપરેટ કરવા પડે ડાયરેક્ટ આપણાથી કોઈ દિવસ ઓઇલ હાટે પાણી ઓવરબોર્ડ નીકળાય પછી શું થાય ઓઇલ બિલ સેપરેટ ઓઇલ હાટે પેલું બિલ સેપરેટ થઈ જાય પાણી પછી આપણે ઓવરબોર્ડ કરવાનું તેને હા બહાર કાઢવાનું પાણી બહાર કાઢવાનું ઓઇલની સ્ટેઇંગ ગિયર રૂમનું એક્ઝોસ્ટ ફેન રખાવાનું ખબર જ ને તો અંદર સ્ટેઇંગ રૂમમાં હા રૂમ ખબર કે નહીં સ્ટેઇંગ રૂમમાં છે એ રોપ સ્ટોર છે આગળ રોપ સ્ટોર એક્ઝોસ્ટ ફેન રોપ સ્ટોર દોડીનું હા પછી 2 એમરજન્સી સ્વિચ બોર્ડ ઉપર છે આપણી ખબર કે નહીં એ જોઈ આપણે પેનલ છે તે આપણી ડીજી છે આપણી એમરજન્સી ડીજી જનરેટર તેની છે સ્વિચ બોર્ડ એ ઉપર છે પછી આ એર કોમ્પ્રેસર વન અહીંયા ચાલે બરાબર કે નહીં એર કોમ્પ્રેસર વન એટલે કોમ્પ્રેસર આપણું હા તે બરાબર ને પછી મેઇન લાઇનથી ટ્રાન્સફોર્મર બેંક આવે આપણી તેમાં બધી લાઇટિંગ આપણી ચાલતી હોય બરાબર કે નહીં પછી એકોમોડેશન એસી એટલે આપણે બધુંમાં જે હવા મળે કે નહીં આપણી બધા રૂમમાં એકોમોડેશન એસી ડી મળે બરાબર ને તો ઉપર છે આપણી કુકિંગ રેન્જ એટલે આપણી ગેલી ચાલે તે કુકિંગ રેન્જ આવે બરાબર કે નહીં પછી સ્ટેરિંગ ગેર પંપ તને ખબર ને અંડર પંપ છે બે સ્ટેરિંગ રૂમના એ પંપ ચાલે તેનાથી આપણું પેલું કે પંપમાંથી આપણું કે આપણું રડારને બધું ચાલે તે સ્ટેરિંગ રૂમ પંપ બરાબર પછી ડેડિકેટેડ બેલેન્સ પંપ અહીંયા આપણે બેલેન્સિંગ ડીબેલેન્સિંગ માટે યુઝ કર્યો ને પછી બિલ્સ ફાયર પંપ આપણે કુલિંગ માટે હમણાં વાપરતા છે બરાબર કે નહીં એમરજન્સી કુલિંગ નંબર પછી બિલ્સ કરવા બી વપરાય બીજું જનરલ સ્ટોર વપરાય ને ફાયર પંપ ફાયર લાગેલી આગ લાગેલી તેના માટે વપરાયું એન્કર વિનલાસ્ટ આગળ છે આપણે એન્કર ખેંચવા માટે જે વપરાય કે નહીં પેનલ હા એન્કર વિનલાસ્ટની પેનલ આગળ છે બરાબર ગેલા ને પછી મૂરિંગ વિન્સની પેનલ આપણી સ્ટેઇંગ રૂમમાં છે હા સ્ટેઇંગ રૂમમાં આપણી મૂરિંગ વિન્સ એટલે આપણે રોક ખેંચવાની આપણે ટાઈટ કરવા માટે જે વપરાય કે નહીં આપણે જેટી પણ આવે કે કોઈ પણ ત્યારે બરાબર ને વિન્ચ આવે પછી આપણું આ DG1નું કંટ્રોલ પેનલ છે બરાબર પોર્ટ સાઈડમાં આપણે હમણાં બંધ છે ઓકે ને એનું પહેલાં વોલ્ટેજ પછી ફ્રિકવન્સી આપણે હમણાં બંધ છે એટલે એને કરંટ કેટલા છે ખબર પડી જાય એમાં કેટલા કલાક ચાલી ગયું એમાં ખબર પડે આર હે કેટલા કલાક આપણું ડીજી ચાલ્યું એમાં ખબર પડે કઈ રીતના કલાક કેમ એટલે 35,007 લખેલું હા હવે કિલો વોટ અહીંયા કેટલા લોડ છે આપણું તે ખબર પડે એમાં બરાબર 1.5 કિલો આ વોલ્ટમીટરનું પેલું સેટ કરવાનું આ ગવર્નર મોટરનું કામ ખબર ગવર્નર મોટરનું બે વસ્તુ કામ થાય એક RPM આપણે સેટ કરી શકીએ ગવર્નર મોટરથી ને બીજું લોડ શેડિંગમાં વપરાય
લોડ સેડિંગ લોડ સેડિંગ હા બરાબર નહીં ગોળ મેમોટર એ આ ઇમીટરનો આ પૂરા પ્રેસિયર એ મીટર વાળું છે બરાબર એ મીટર થી એ મીટર વાળું કરંટ આપણે એમાં આઈઆર આઈએસ ને આઈએસટી હમણાં ટોન આપણા અલગ અલગ કરંટ આપણા છે પણ આપણે હમણાં વન પર ચાલુ છે હમણાં આઈઆર પર ચાલે આરએસટી ચાલે કે નહીં હાથીમાં બરાબર કે નહીં આપણું પછી એસીબી ક્લોઝ એસીબી ક્લોઝ જ્યારે બી આપણું પેલું કે ડીજી ચાલુ કરે ને તો પેરેલલ કરવા પહેલાં પેરેલલ કરે ત્યારે આપણે એસીબી ક્લોઝ કરે ને એટલે પેરેલલ થઈ જાય બરાબર એસીબી ઓપનમાં આપણે ડી પેરેલાઇઝ થઈ જાય ઓપન એરા આપણે કરવાનું ડીસી ડિસિંક્રોનાઇઝ કરવાનું હોય કે નહીં પેરેલલ ને ત્યારે હા હીટિંગ ઇન્ડિકેશન એટલે તારું આપણે હીટ થતું છે આપણું ડીજી તેના માટે પછી ડીજી રનિંગ રિમોટ એ ચાલે આપણું પછી ડીજી એમરજન્સીમાં સ્ટાર્ટ કરવાનું હોય આપણે ઓલરેડી છે ને ત્યાં સ્ટાર્ટમાં મૂકી દીધું હોય ત્યાંથી ને ડાયરેક્ટ અહીંયા બટન બટન દબાવી દઈએ ઓટોમેટિક ત્યાં સ્ટાર્ટ થઈ જાય પણ ઓલરેડી ત્યાં બધું સેટ કરવું હોય જોઈએ અહીંયા ડીજી સ્ટોપ હોય એમરજન્સીમાં ડીજી સ્ટોપ ફોન રાખવાનું સ્પેસ હીટર છે સ્પેસ હીટરનું કામ હું આપણું ગરમ કરવાનું કામ છે એનું ડીજીને બરાબર ને હા હીટિંગ આપણું ડીજીટ જનરેટરના આપણા રેટિંગ છે યાર યાર લાગજે 415 વોટ 3 ફેઝ 50 હર્ટ્ઝ 120 કિલો વોટ 0.8 પાવર ફક્ત છે બાબાઈનો અને 270 એમ્પિયર સુધી ચાલે એ આપણું મેઇન એસીબી છે આપણું એનું ડીજી વનનું એસીબી બરાબર ને પકડી એર સર્કિટ બ્રેકર એર સર્કિટ બ્રેકરને એના રેટિંગ છે કાંઈ લે આ સિંક્રોનાઇઝેશન પેનલ છે આપણી સિંક્રોનાઇઝેશન પેનલ હાટે આ સોર્સ સપ્લાયની પેનલ બી આ જ છે બરાબર કે નહીં આ સિંક્રોનોસ્કોપ હા સિંક્રોનોસ્કોપ એની એને સિંક્રોનોસ્કોપ કહીએ બરાબર આ વોલ્ટેજ સેમ બટ સિંક્રોનાઇઝેશનનું મેઇન વસ્તુ ટોન રીઝન હોય ને ત્યારે આપણું સિંક્રોનાઇઝેશન થાય છે વોલ્ટેજ કરવા જોઈએ એક ફ્રિકવન્સી એક અટકી જોઈએ એટલે ફ્રિકવન્સી અટકી જોઈએ બરાબર વોલ્ટેજ ફ્રિકવન્સીને ફેઝ ફેઝ કયા આપણે અહીંયા જો આ ફેઝ જો અહીંયા એસટી છે ને એનું વોલ્ટમીટરનું એસટી છે કે નહીં આવેલો અહીંયા ફેઝ એસટી છે ને અહીંયા બી વોલ્ટમીટરનું એસટી જોઈએ બરાબર ને સેકન્ડ પેનલ સમજ પડી ટોન આ ફેઝ બરાબર ને એ વસ્તુ ટોન ઓળખો ફ્રિકવન્સી છે ને હા વોલ્ટમીટરની ફ્રિકવન્સી અને ફેઝ ફેઝ ત્યારે જ થાય આ બધા રેટિંગ્સ આવે ત્યારે આ સોર્સ સપ્લાય બતાવી દે એમાં કેટલું આવવાનું આ સિલેક્ટ જો ને સિંક્રોનાઇઝેશન કરવાનો સિસ્ટમ પહેલાં આપણે શું કહું ડીજી જે આપણે કરવાનું હોય તે સિલેક્ટ કરવાનું હમણાં હમણાં બે છે બે કરવાનું એક કલાક ફોન પહેલાં હમણાં બીજી કયું ચાલુ છે બે ચાલુ છે બે ચાલુ છે હમણાં બેની જગ્યાએ એક કરી નાખવાનું પહેલાં એના માટે સિંક્રોનાઇઝ કરવાનું એટલે કોના એના માટે સિંક્રોનાઇઝ કરવાનું હોય કે નહીં એને એસીબી ચાલુ કે હમણાં બે ચાલુ છે ને હા બે ચાલુ છે પણ એને આપણે સિંક્રોનાઇઝેશન કરવાનું હોય કે નહીં તા પહેલે એક પર ફેરવાનું અહીંયા ડીજી વન પર પહેલાં એક ચાલુ કરવાનું પહેલો એ ચાલુ તો કરવા જ પડે કે નહીં વગર ચાલુ કરું થાય ચાલુ કર્યું પછી એક પગ એક પગ કર્યું હા પછી ઓન કરવાનું અને ઇલેક્ટ્રિસિટી હા ઓન કરી દેવાનું ઓન કરી દેવાની હા પછી ઓન કરી દીધું જેવું ઓન કરે પછી આપણે શું કરવાનું અહીંયાથી ગવર્નર મોટરથી આપણે સેટ કરવાનું ફ્રિકવન્સી કે આપણે આરપીએમ સેટ કરે કે નહીં સેટ કરી દેવાના હા એ એનામાં કંઈ નહીં એના જેટલા એનામાં જો સપોઝ ચાલતું છે 1506 આરપીએમ ચાલતા છે કે નહીં આમાં છે તો આના બી 1506 બીજુંમાં સેટ કરવાના જો ઓછું હોય ઓછું હોય આમાંની બતાવો એમાં તો બતાવી હા બતાવ ઓછું હોય તો લોવર લોવર કરવાનું અને ઓછું હોય તો રેઝ કરવાનું ને વધારે હોય તો લોવર કરવાનું કે હરકું થઈ જાય એમ આપણે સેટ કરવાના હરકડક જેવું સેટ થઈ જાય પછી અહીંયા સિંક્રોનાઇઝેશન પેનલમાં આવેલું ફરવા લાગી જાય એમ લાલ 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 ફરવા લાગી જાય બરાબર ધીમે ધીમે કરીને આ ગ્રીન પર આવે જેવું ગ્રીન પર આવ્યું એટલે આપણે આ એસીબી આ ક્લોઝ કરી દેવાની આ ક્લોઝ કરવાની હા જેસીબી જેવી એસીબી આપણે ક્લોઝ કરે એ તારું સિંક્રોનાઇઝેશન લીલું થઈ જાય એટલે પછી એસીબી ક્લોઝ કરી દેવાની એટલે તારું સિંક્રોનાઇઝેશન થઈ જાય બરાબર ખબર કે ને આ 100 એમીટર છે આલું 100 સપ્લાયનું અહીંયા 100 વોલ્ટમીટર છે એટલે વોલ્ટેજ પછી એલા આપણું એલડામ ઇન્ડિકેશન છે અહીંયા જે બી એલડામ માટે અહીંયા ખબર પડી જાય આપણે બરાબર કે નહીં આ ડિજિટલ ટ્યુબ હોલ્ટ એલડામ સાયલન્સ કરી દેવાનું પહેલાં કોઈ એલડામ આવતું હોય તો બરાબર ઇન્સ્યુલેશન ચેક આવેલું ઇન્સ્યુલેશન તારું લો આવતું હોય તેના માટે ચેક કરવાનું હોય ઇન્સ્યુલેશન અહીંયા ચેક થાય એમાં આપણે ચેક નથી કરતા હમણાં ચેક થાય નથી બરાબર ને દબાવ એ દબાવ પ્રેસ કારણે ઇન્સ્યુલેશન ઉંડવાડે ખબર પડી જાય ઓકે ઓકે 2 મિનિટ इसको मैं सिखा रहा थोड़ा इसलिए एक ही एक ही एक ही जरा खत्म हो जाए वीडियो बना रहे इसलिए बाकी खत्म हो जाए ऑटो स्टार्ट डीजी वन डीजी टू कौन मैं आप पावर इंडिकेशन आइए सोर्स सप्लाई जरा भी आप लाख के कनेक्शन करिए कि नहीं इंडिकेशन आयु एट खबर पड़ जाए कि आप सोर्स सप्लाई आई गए पाई क्लॉज करें अँ थी आप बटन अपने सोर्स सप्लाई अपने क्लॉज कर दें अँ थी ओपन कर दे
ઓફ છે કે નહીં, ઓન કરે એટલે અહીંયા ગ્રીન આવી જાય. બરાબર, ઓફ છે ને? હમણાં ઓફ છે, સોર સપ્લાય બંધ છે ને? હમણાં ચાલુ ચાલુ કરે, ચાલુ આપણને. હા, એ ચાલુ કરે જેવું કાગળ કરે. પણ ડીજી આપણે ઓફ હોય, ઓફ જોયું ત્યારે આપણે સોર સપ્લાય કનેક્શન આપી શકીએ. ડીજી બંને ઓન આવી રહ્યો છે એટલે ફાટ નહીં. પડી બસ ટાઈ કનેક્શન છે, બસ ટાઈ કનેક્શન એટલે આ બીજી બસ ટાઈને કનેક્શન આપેલું. એ કંઈ નહીં મળે, બીજી આલી બસ બાયને કનેક્શન આપેલું. બરાબર, ડીઝલ ઓન જ રહી ઓલવેઝ, એને કોઈ ઓન કામ નહીં. બરાબર, એ સેમ પેનલ છે આપણી ડીજી સ્ટાફ સાઈડની. બરાબર, એમાં કંઈ નહીં મળે, ટોળ હલકું જ આવે. અરે એ સમજાતું નહીં. હા, અભી આ છે ને બીજી પેનલ છે. બીજી પેનલમાં એસી 415 વોલ્ટ ને એસી 230 વોલ્ટ છે. હા, 230નું સચ છે. આખું 230નું સચ છે. વોલ્ટ કેટલા વોલ્ટેજ છે આ બતાવી દેવા મને, કરંટ કેટલો છે ખબર પડી ગઈ. હા, મેગા ઇન્સ્યુલેશન આપણે ચેક થાય. મેગા એટલે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરવા માટે યુઝ થાય. આપણે કોઈ બી જગ્યાએ કરંટ લીકેજ થતા હોય એટલે આપણે શોર્ટ થઈ ગયેલો હોય કે કોઈ બી જગ્યાએ થયેલું હોય કે નહીં, એના માટે. હા, એમ કોઈ જગ્યાએ કોઈ શોર્ટ હોય ને તેના માટે ઇન્સ્યુલેશન ચેક કરવા. બરાબર, આ વોલ્ટ મીટર છે એનું, આનું એ મીટર છે. L1 L12 L3 આ પહેલાંની છે. 415 વોલ્ટની મેં નીકળ્યું ટ્રાન્સફોર્મર બેંક 2 415 વોલ્ટની. આ સ્પેર 415 વોલ્ટનું. આ ડેડિકેટેડ બેલેન્સ પંપ અહીંયા છે, આપણે બેલેન્સ પંપ ડીબેલેન્સ કરવા માટે. પછી આ બિલ ફાયર પંપ 2. બરાબર, પછી એન્કર બિલના સાગર છે આપણું, મોરિંગ વિચ મેદાનમાં છે. એના રીડિંગ્સ હાલા 415 વોલ્ટ. પછી આ ડિજિટોના રીડિંગ્સ 50 હર્ટ્ઝ ફ્રિકવન્સી હમણાં ચાલતું છે. એ મીટરનો કરંટ કેટલો છે આપણો? 70 ચાલતો છે હમણાં. 70. પછી આર કેટલા થયા છે એમાં? રનિંગ આર્ટ ફળિયા ઘટવો એમાં મૂવમેન્ટ થાય. કિલો લોડ કેટલો છે? 40. બરાબર, આપણે સેટ કરેલા જ છે. અને એસી બી આપણી ક્લોઝ છે, ઓલરેડી આપણે રનિંગમાં છે એટલે બતાવી દેશે. પછી અલિયા લાઇટિંગ છે. 230 વોલ્ટ સપ્લાય. બરાબર ને? 230. હા, એક ખાલી આ છે 230 વોલ્ટ. આ મેઇન ડેક આપણો ઉપરનો ડેક જે આવે ને આપણો, જે આપણે રહીએ છીએ તેને મેઇન ડેક. પછી આ મેઇન એન્જિન રિમોટ કંટ્રોલ આપવું આપણે અહીંયા ચાલે છે. બરાબર ને આપણી? પછી આ નોટિકલ એડ્સ બ્રિજ પર જે બધી નોટિકલ લાઇટ્સ આવે કે નહીં બધી, તે નોટિકલ એડ્સ એટલે બધું વસ્તુ ચાલે કે નહીં બ્રિજનું, તેનું આ લાઇટિંગ. અપર ડેક એટલે આપણે ઉપરનો ડેક, જે ઓફિસર ડેક આવે કે અપર ડેક કે. બરાબર, તેની આ મેઇન ડેક એટલે આપણો ડેક, તેની લાઇટ ને બધું ચાલે છે. આ સેમ મેઇન ડાયરેક્ટરનું પ્રિટેક. પછી ગેલી લોન્ડ્રી આપણી, ગેલી એટલે આપણું બધું ગેલી ચાલે કે નહીં અહીંયા, કુકિંગ રેન્જ ને લોન્ડ્રી. બરાબર, પછી નેવિગેશન લાઇન કંટ્રોલ પેનલ છે આપણી. નેવિગેશન લાઇટ ઉપર છે આપણી, બ્રિજ પર જ છે. પણ નેવિગેશન લાઇટ ગ્રીન રેડ ને બધી અલગ અલગ લાઇટ આવે એટલે. બરાબર ને? સ્પેર્સ બેઠા મને કિલ્લું ઉઠે તમને. ને ટ્રાન્સફોર્મરનું આ સેકન્ડરી આ હમણાં આપણું કયું ચાલતું છે? ટ્રાન્સફોર્મર બેંક 1 ચાલતું છે. અને ટ્રાન્સફોર્મર કાંઈ છે આપણું? નીચે જ છે, ઈસીઆની નીચે. બરાબર ને? ટ્રાન્સફોર્મર બેંક 1 ચાલે કે નહીં? આ ઓન ચાલ્યું, આ ઓફ છે. એ ઓફ ઓન એટલે ઓફ થઈ જાય, ઓફ એટલે ઓન થઈ જાય. ઓટાની સ્વિચ છે. બરાબર, ખબર.